આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા આઉટસોર્સિંગના કર્મચારીઓએ પગાર સહિતના મુદ્દે હડતાલનું શસ્ત્ર ઉગામ્યું હતું, જો કે માંગ સંતોષાતા ગણતરીના સમયમાં હડતાલ સમિટી લેવામાં આવી હતી. ભરૂચ આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી ફરી એકવાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. છેલ્લા 3 મહિનાથી પગાર ન ચૂકવાતા કર્મચારીઓ સિવિલ હોસ્પિટલમાં એકઠા થયા હતા અને હડતાલનું એલાન કર્યું હતું. આ ઉપરાંત કાયમી ભરતી કરાવી અને વિવિધ લાભ આપવાની માંગ કરવામાં આવી હતી. કર્મચારીઓએ જણાવ્યું હતું કે મોંઘવારીમાં 3 માસથી પગાર ન થતા તેઓ આર્થિક તંગીમાં મુકાયા છે. આ બાબતે આરોગ્ય વિભાગ દ્વારા કર્મચારીઓની માંગ સંતોષવાની ખાતરી અપાતા ગણતરીના સમયમાં હડતાળ સમિતિ લેવામાં આવી હતી. અત્યારે ભરૂચ જિલ્લાના ખાસ કરીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ છેલ્લા 4 મહિનાથી પગાર નહોતો થયો, એસ્ક્રો એકાઉન્ટ ખુલ્યો નહોતા, એના કારણે પગાર અટવાઈ પડ્યો હતો. આ બાબતને લઈને વારંવાર CDHOને રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી ન થતા છેવટે અમારે કર્મચારીઓ પોતાના સંતાનો અને પરિવારજનોને CDHOને હવાલે કરવાનો કાર્યક્રમ આપવો પડ્યો, કારણ કે કર્મચારીઓ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવામાં તકલીફ અનુભવી રહ્યા હતા. પરંતુ અમારી આ રજૂઆતને CDHO સાહેબે ગંભીરતાથી લઈ અને 24 કલાકની અંદર જ કર્મચારીનો પગાર કરાવી દીધો છે. તેમજ એસ્ક્રો એકાઉન્ટમાં વિલંબ દાખવનાર આઉટસોર્સિંગ એજન્સી ઓમ એન્ટરપ્રાઇઝના કોન્ટ્રાક્ટ 1 એપ્રિલની તારીખથી રદ કરવા આદેશ કર્યો છે, ત્યારે CDHOના જે કાર્યવાહી કરી છે એનો અમે આભાર માનીએ છીએ. અને આજે જે અમારો કાર્યક્રમ હતો સંતાન સોંપણીનો એ મોકૂફ રાખીએ છીએ, અને સાથે CDHO સાહેબે જે કાર્યવાહી કરી છે એ પૂરતું નહીં, પરંતુ અત્યાર સુધી કર્મચારીઓના બોનસ, ESI, PF તેમજ એમના ડ્રેસિંગ એલાઉન્સ ચૂકવાયા નથી, તો એ બાબતે ચૂકવણું કરવામાં આવે અને એજન્સીઓ પાસેથી એ નાણાંની રિકવરી કરી તાત્કાલિક કર્મચારીને ઉધારવામાં આવે એ બાબતની અમે રજૂઆત કરવા જઈ રહ્યા છીએ.